હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં? હવે આજનો આપણો ટોપિક છે ધેર ઇઝ એન્ડ ધેર આર. ધેર ઇઝ એક વચન માટે વપરાય છે, જ્યારે ધેર આર બહુવચન માટે વપરાય છે. કોઈ પણ એક વ્યક્તિ, વસ્તુ, પ્રાણી વગેરે વિશે નિર્દેશ કરવા માટે ધેર આરનો ઉપયોગ થાય છે. એક કરતાં વધુ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી વગેરે વિશે નિર્દેશ કરવા માટે ધેર આરનો ઉપયોગ થાય છે. એટલે કે આપણે જોયું એમ ધેર ઇઝ એક વચન માટે વપરાય, જ્યારે ધેર આર બહુવચન માટે વપરાય છે. હવે અહીંયા થોડી બ્લેન્ક્સ છે એ આપણે જોઈશું. ખાલી જગ્યા બોયઝ ઇન ધ સ્કૂલ, ડેશ બોયઝ ઇન ધ સ્કૂલ. બોયઝ એ શું છે, એક વચન કે બહુવચન? તો તમે કહેશો કે બહુવચન છે. તો અહીંયા શું આવશે? ધેર આર. પછી છે ખાલી જગ્યા બોટ ઇન ધ રિવર, ખાલી જગ્યા બોટ ઇન ધ રિવર. અ બોટ એટલે શું કહેવાશે? એક વચન. એટલે અહીંયા આવશે ધેર ઇઝ. પછી છે ખાલી જગ્યા નર્સિસ ઇન ધ હોસ્પિટલ. અહીંયા જોવાનું એક વચન છે કે બહુવચન? તો નર્સિસ છે, નર્સ નથી, નર્સિસ છે એટલે બહુવચન છે. એટલે અહીંયા આવશે ધેર આર. હવે બાકીની ત્રણ જે બ્લેન્ક્સ છે એ તમારે જાતે કરવાની છે. હવે છે કે ધેર ઇઝ એન્ડ ધેર આર વાળા વાક્યો બનાવો. અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે, એન ઓરેન્જ ઇન માય હેન્ડ. તો કેવી રીતે સેન્ટેન્સ બનાવેલું છે એનું? કે ધેર ઇઝ, ધેર ઇઝ કેમ લીધું? કારણ કે અહીંયા એન ઓરેન્જ એટલે એક જ ઓરેન્જની વાત કરવામાં આવી છે. ધેર ઇઝ એન ઓરેન્જ ઇન માય હેન્ડ એટલે કે મારા હાથમાં એક સફરજન ખરાબ, એક નારંગી છે. ટાઈગર્સ, ટાઈગર્સ ઇન ધ કેજ. તો અહીંયા શું બનશે? ધેર આર ટાઈગર્સ ઇન ધ કેજ. એટલે કે પાંજરામાં કોણ છે? ટાઈગર્સ છે. બનાનાઝ, તો અહીંયા શું આવશે? ધેર આર, ધેર આર બનાનાઝ ઇન ધ બાસ્કેટ. એટલે કે બાસ્કેટમાં બનાનાસ છે. ટીચર્સ ઇન ધ સ્ટાફ રૂમ. તો હવે ટીચર્સ છે એટલે શું આવશે? ધેર આર ટીચર્સ ઇન ધ સ્ટાફ રૂમ. અ ડોગ ઇન ધ કેનલ, કેનલ એટલે કે ડોગ જ્યાં રહે છે એનું ઘર. તો ધેર ઇઝ અ ડોગ, અહીંયા અ ડોગ છે એટલે કે ધેર ઇઝ આવશે. શું આવશે? ધેર ઇઝ, ધેર ઇઝ અ ડોગ ઇન ધ કેનલ. હવેનો ટોપિક છે હેવ એન્ડ હેસ. આગળ આપણે શીખ્યા હતા હેવ અને હેસ વિશે. હેવ હેસ એટલે એનો અર્થ થાય છે પાસે હોવું, તે માલિકી દર્શાવે છે. હેવ અને હેઝનો ઉપયોગ આ પ્રમાણે થાય છે. આઈ, યુ, વી અને ધે સાથે હેવ વપરાય છે. નામના બહુવચન રૂપો સાથે પણ હેવ વપરાય છે. જ્યારે હી, શી અને ઇટ સાથે હેઝ વપરાય છે. આઈ, યુ, વી એન્ડ ધે સાથે સાથે બહુવચન રૂપો સાથે હેવ વપરાય છે. જ્યારે હી, શી અને ઇટ સાથે હેઝ વપરાય છે. અહીંયા થોડા એક્ઝામ્પલ આપેલા છે કે આઈ હેવ અ પેન, આઈ હેવ અ પેન એટલે કે મારી પાસે પેન છે. યુ હેવ અ પેન, યુ હેવ અ પેન એટલે કે તારી પાસે પેન છે. હવે અહીંયા હી છે તો એના સાથે શું વપરાશે? હેઝ. હી હેઝ અ પેન એટલે કે તેની પાસે પેન છે. સી હેઝ અ પેન, આનો પણ અર્થ એ જ થશે કે તેની પાસે પેન છે, પણ આ ગર્લ માટે વપરાશે, જ્યારે હી બોય માટે વપરાશે. ઇટ હેઝ અ ટેલ, ઇટ હેઝ અ ટેલ જેનો અર્થ થશે તેને પૂંછડી છે. ધ બોયઝ, હવે ધ બોયઝ છે તો એના સાથે શું વપરાશે? હેવ. કેમ? કારણ કે બોય નથી, બોયઝ છે એટલે બહુવચન થઈ ગયું. તો ધ બોયઝ હેવ બેગ્સ એટલે કે છોકરાઓ પાસે બેગ છે.
હવે આપણે હેવ અને હેઝ ની થોડી ખાલી જગ્યા જોઈએ. તો રાધા ખાલી જગ્યા ટોય, તો શું આવશે? રાધા છે એટલે રાધા હેઝ. આપણે આગળ હેવ અને હેઝ શીખી ગયા છે, પણ આ ફરી આપણે રિવિઝન કરી લઈએ. આઈ ખાલી જગ્યા એન આઈસ્ક્રીમ, તો આઈ સાથે શું આવશે? હેવ. પછી ટીના છે, તો ટીના સાથે શું આવશે? હેઝ. ટીના હેઝ અ ચોકલેટ. તો આ રીતે તમારે હેવ અને હેઝ ની અને ધેર ઇઝ એન્ડ ધેર આર ની પ્લેન્ક્સ પૂરવાની છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવું શીખીશું. આવજો. બાય બાય.